જગ્યાઓ માટે ભરતી થશે, આચાર્યની ભરતી જાહેર થશે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં આચાર્યની ભરતી જાહેર કરવામાં આવશે. આચાર્યની 1900 જેટલી જગ્યા પર ભરતીની પ્રક્રિયાઓનો પ્રારંભ થઈ ગયો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્યની ભરતી જાહેર કરવામાં આવી છે. 1900 જેટલી જગ્યા પર આ ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થશે. રાજ્યમાં ખાલી પડેલી આચાર્યની ભરતી જાહેર કરવામાં આવી છે. ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતલ, જે આચાર્યની ભરતી ખાલી પડી હતી, હવે તેને લઈને આ ભરતીઓ થશે, ટ્વીટ કરીને આ જાણકારી આપી છે, શું વિગતો? ચોક્કસ એવું કહી શકાય કે આજે બપોરે આચાર્યોની જે ખાલી જગ્યાઓ ભરવાના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરજી ડિંડોર દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે અને 1900 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રકારની માહિતી આપવામાં આવી છે એટલે લાંબા સમયથી આચાર્યોની જે ખાલી જગ્યા છે, જે ગ્રાન્ટીન કોલેજોમાં ખાલી છે અને સ્કૂલોમાં ખાલી છે, એ તમામ જગ્યાઓ પર ભરવાનો નિર્ણય સરકારે લીધો છે. જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ. ઘણા લાંબા સમયથી આચાર્યની જગ્યાઓ ખાલી છે અને હવે તેને લઈને ભરતી યોજાશે. 1900 જેટલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.